ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાને કારણે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર સામે સુરતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળુ ડાંગર નહીં વાવવા સિંચાઈ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉકાઈ ડેમમાં પાણીની અછત હોવાને કારણે સિંચાઈ વિભાગે તાકીદ કરી છે, ત્યારે હવે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવશે. ખેડૂતો સરકારના પરિપત્રની હોળી કરીને વિરોધ કરશે. મહત્વનું છે કે ઓછા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થો છે અને હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની સપાટી 318 ફૂટ છે. તો 325 ફૂટથી વધુ સપાટી હોય તો તંત્ર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે અને ઓછા પાણીને કારણે શેરડીના પાકને અસર થશે. શેરડીના સરેરાશ વાવેતરમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે અને દર વર્ષે સરેરાશ 15,000 એકરમાં શેરડીનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે 12,000 એકરમાં શેરડીનું વાવેતર થયું છે. તો સુરતના ખેડૂતો આકરા પાણીએ રડી રહ્યા છે, ખેતી ન કરશો કારણ કે એના કારણો પણ દર્શાવવામાં આવ્યા છે. ઓછા પાણીને લીધે શેરડીના પાકને ખૂબ જ મોટી અસર પહોંચે છે. તો બીજી તરફ શેરડીના સરેરાશ વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે, એટલે કહી શકાય કે સુરતના ખેડૂતો આ વખતે આકરા પાણીએ રડવાનો દિવસ આવ્યો છે. દર વર્ષે સરેરાશ 15,000 એકરમાં શેરડીનું વાવેતર થાય છે. ઉકાઈ ડેમની જે સપાટી છે પાણીની, એને જોતા ખેડૂતને લગભગ 4 રોટેશન જેવા પાણી મળશે અને એને લીધે જે પરિસ્થિતિ નિર્માણ થવાની છે કે ઉનાળુ ડાંગર લેવાવાનું નથી અને મને લાગ્યા વગર ત્યાં સુધી, એટલે અમને જે લાગ્યા વગર છે ત્યાં સુધી દક્ષિણ ગુજરાતમાં 90% ખેડૂતો શેરડીનો પાક લેતા હોય, શેરડીના પાક માટે લગભગ 4 જ રોટેશન મળવાના છે. એટલે એની અંદર જે નવું રોપાણ જે થવાનું હતું એ ઘણું રોપાણમાં નીચું રોપાણ પણ નીચું ગયું છે. એક જ રીત જોવા જઈએ તો ચલથા સુગરની વાત કહેવાય તો ચલથા સુગરની અંદર અમારે 18,000 એકરની આસપાસ અમારું રોપાણ થતું હતું, તે અત્યારે અમે લગભગ 12-13,000 એકર પર આવી ગયા છે. એટલે એને લીધે એ જ રીતે બધી જ સુગરોને આ રીતનો કાપ આવ્યો છે અને પાણીની અછતને લીધે આ એક બધી જ સુગરોને એક તકલીફ ઊભી અને ખેડૂતોને પણ એક તકલીફ ઊભી થવાની છે.